અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. गुजरात में प्रथम सी प्लेन सेवा अमदावाद साबरमती रिवरफ्रंट थी केवड़िया नर्मदा डेम नजीक तड़ाव नंबर 3 खाते शुरू थनार छे। आ सेवानो प्रारंभ वडाप्रधान नरेन्द्र मोदी हस्ते 30 ऑक्टोबर रोज थई शके छे। पीएम मोदी राष्ट्रीय एकता दिवस ने एक दिवस पहला गुजरात की मुलाकात माटे आवी रह्या छे, त्यारे सी प्लेन सेवानुं उद्घाटन करवानी चर्चा सांभळवा मळी रही छे। सी प्लेन जे स्थळे लेन्ड थशे त्यां नर्मदा डेमना तड़ाव नंबर 3 पासे जेटी और वॉटर एड्रॉमनी तैयारी पूर्णता आरे छे। फ्लोटिंग जेटी ने तड़ाव में उतारी देवामां आवी छे। सी प्लेन में आवनार गेस्ट ने चढ़वा उतरवा माटे एक टर्मिनल बनावामां आव्युं छे। एक बे दिवस में सी प्लेन आव्या बाद तेनी टेस्ट राइड थशे। केवड़िया विस्तार ने कोरोना फ्री झोन बनावा सैनेटाइज सहित प्रक्रिया हाथ धराय छे। आ विस्तार में प्रवेशना ने फरजियात कोरोना टेस्ट करावो पड़शे। प्रवेश माटे आई कार्ड साथ कोरोना नेगेटिव नु प्रमाण पण बतावू जरूरी बनी रहेशे, जेने लईने कर्मचारीओ ने मुश्किलीओ वधी छे। जो के आ कामगीरी ने लईने नर्मदा जिला आरोग्य 46 जेटली टीमों कामे लगाड़ी दीधी छे अने अत्यार सुधीमां रोजना 3000 कोरोना टेस्ट करी दरेकने पीळा कलरनो एक कार्ड इश्यू करवामां आवी रह्यो छे, जे मात्र 48 कलाकनी वेलिडिटीनो होय छे। 48 कलाक ऊपर थई जाय फरी कोरोना टेस्ट करावो पड़े छे। त्यारे मोदीना कार्यक्रममां COVID-19 नो टेस्ट करावीने नेगेटिव आवे तेओने फरज सोंपवानी पीएमओ અને સીએમઓમાંથી સૂચના આપવામાં આવી છે, જેને લઈને 18,000 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવશે। રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે સમગ્ર કેવડિયામાં આરોગ્ય વિભાગની કુલ 46 જેટલી ટીમો કામ કરી રહી છે અને પીળા રંગનો એક કાર્ડ ઇસ્યુ કરી રહ્યા છે, જેની વેલિડિટી 48 કલાકની છે। આની પાછળનો અમારો હેતુ એ છે કે તમામે તમામ જે કેવડિયામાં કામ કરતા કર્મચારીઓ તેમજ મજૂરો તેમજ અન્ય લોકોના ટેસ્ટ થઈ જાય અને એમાં જે કોઈ પોઝિટિવ આવે તેને સારવાર આપવામાં આવી રહી છે। આ 46 જે ટીમ છે એ જુદા જુદા એટ્રેક્શન પર છે, જુદા જુદા કર્મચારીઓ કામ કરતા હોય એ વિભાગો પર છે, તેમજ હવે પછીનું જે કામ થવાનું છે કે જેમાં પોલીસ ટીમ આવી રહી છે, SRP લોકો આવી રહ્યા છે, એ બધાનું ટેસ્ટ અમે આ ટીમો દ્વારા કરી રહ્યા છીએ અને જરૂર જણાય તો એ ટેસ્ટમાં અમે આરસી જે છે RT-PCR ટેસ્ટ પણ અમે કરીએ છીએ અને RT-PCR ટેસ્ટ કરીને એના પરિણામો મેળવીને જે તે પોઝિટિવ આવ્યા હોય એની સારવાર પણ સંપૂર્ણપણે આપવામાં આવે છે। અત્યાર સુધી અમે ટેસ્ટ જે કરીએ છીએ એમાં રિપીટેડ પણ થાય છે, 48 કલાક પૂરા થઈ ગયા હોય તો પાછી ટેસ્ટ કરવામાં આવે છે, એની વેલિડિટી 48 કલાકની છે, એટલે લગભગ અમે 3,000 જેટલા ટેસ્ટ કર્યા છે અને ટેસ્ટ ચાલુ જ છે એવું છે। પીળા પાસ આપવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે તેના એક બે દિવસ અગાઉ કોઈ પણ વ્યક્તિ આ પીળા પાસ હોય એ જ વ્યક્તિ ને પ્રવેશ આપવામાં આવશે, જેથી કોઈ પણ પોઝિટિવ કેસ આ વિસ્તારમાં કે આ જે કેવડિયામાં પ્રવેશે નહીં અને સંક્રમણ અટકાવી શકાય।